સૌપ્રથમ આપણે એક ટેટી લઈ એના બે પાર્ટ કરી અને એમાં જે બિયા છે એને આ રીતે આપણે બધા બિયા નીકાળી દેવાના છે. બસ આ રીતે આપણે બધા બિયા નીકળી જાય પછી આપણે એના આ રીતે આપણે એને છાલ ઉતારી લેશું એક એક પછી છે એવી આ રીતે આપણે છાલ ઉતારી લેશું. હું તમને એક કરીને બતાવી દઉં છું આ રીતે. પછી આપણે આ રીતે એને એક સરખા પીસ કરી લેશું આ રીતે. ટેટીનું શાક બનાવવા માટે સૌ પ્રથમ આપણે આ રીતે ટેટીને આપણે પહેલા કાપી લીધી હતી, હવે બધા પીસ એના રેડી છે આ રીતે. ત્યાર પછી આપણે મસાલા જોઈએ. મેં અહીંયા ધાણા જીરું પાવડર એક ચમચી લીધો છે, કાશ્મીરી લાલ મરચું છે 5 ચમચી, હળદર છે 1/2 ચમચી, મીઠું છે અને બારીક સમારેલો ફુદીનાના પાન છે, તેલ 2 ચમચી લીધું છે, બારીક સમારેલી કોથમીર છે અને આદુ મરચાં અને લસણની પેસ્ટ છે. હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ. પ્રથમ આપણે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં સૌથી પહેલા ધાણા જીરું પાવડર નાખી દેશું, ત્યાર પછી આપણે એમાં મીઠું ને હળદર નાખી દેશું અને આદુ મરચા અને લસણ ની વાટેલી પેસ્ટ છે એ આપણે 1 ચમચી દેશું. આપણે બધું બરાબર મિક્સ કરી દઈશું. આ રીતે ત્યાર પછી આપણે કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું અને મરચાને આપણે બહુ બધી વાર નથી તળવાનું, એટલે તેલમાં નાખી દઈશું. પછી તરત 1 મિનિટમાં આપણે તેલની અંદર નાખી દઈશું. હવે આપણે બધું આ રીતે એક સાથે મિક્સ કરી દઈશું. ગેસને તમારે અત્યારે આપણે સ્લો કરી દઈશું એકદમ. આપણે આ બધા મસાલા છે એને આ રીતે શાકમાં મિક્સ કરી દઈએ પછી આપણે બારીક સમારેલો ફુદીનો છે એમાંથી થોડોક આપણે આમાં એડ કરીશું અને થોડીક કોથમીર એડ કરીશું, થોડું આપણે લેવા દઈશું અડધું અડધું. પાછું એકવાર આપણે બધું મિક્સ કરી દઈશું અને આપણે પેનને થોડી વાર માટે ઢાંકી દઈશું. હવે આપણે એને 2-3 મિનિટ માટે બંધ કરી દઈશું. 3-4 મિનિટ પછી આપણે જોઈશું ટેટીનું શાક આ રીતે રેડી છે. તમે આ શાકને રસ વાળું બી કરી શકો છો પણ આ વરાળમાં જ બધી ટેટી પાકી ગઈ છે, બફાઈ ગઈ છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરીશું. આ રીતે ગેસને આપણે બંધ કરી દઈશું. હવે આપણું આ ટેટીનું શાક રેડી છે. તમે એમાં જે ફૂડીનો હતો એમાંથી 2-3 પાન અત્યારે સર્વ કરતી વખતે રાખી દેવાના છે, થોડીક બારીક સમારેલી કોથમીર અને આ રીતે તમે એને સર્વ કરી શકો છો ખીરા કાકડી યા દેશી કાકડી અને રોટલીની સાથે. જોયું ને ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક આપતું આ શાક કેવું છે, કે તમે મોઢામાં મૂકશો અને તમને એમાંથી ટેટીનો રસ ખાવા મળશે. તો તમને મારી આ ટેટીનું શાક બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, એ બિલકુલ ફ્રીમાં છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.